નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ ચૂન ચેનલ માં તમારું સ્વાગત છે. આપણે પહેલેથી જે ભાઈઓ બહેનો શીખતા એના માટે વિડિયો લઈને આવી છું, તો આ રીતના હું સેમ્પલ તમને બનાવવાની ને શીખવાડવાની કોશિશ કરું, તમારો પાયો મજબૂત થાય. આ રીતના મેં એક પ્લેલિસ્ટ બનાવ્યું છે ભાઈઓ બહેનો, જેનું નામ છે સીવણ ક્લાસ. એમાં જે પહેલેથી ભાઈઓ બહેનો શીખતા હોય એના માટે હું વિડિયા અપલોડ કરું છું. તો આ રીતના હું સેમ્પલ શીખવાડું, તો તમે આ રીતના ઇઝીલી સીવણ શીખી શકો ઘરે બેઠા ફ્રીમાં. તો આ રીતના ગવર્મેન્ટ કોઈ ક્લાસીસ હોય કે આઈટીઆઈનો કોઈ ક્લાસીસ હોય તો એમાં કેવી પદ્ધતિ હોય એ પદ્ધતિથી હું શીખવાડવાની કોશિશ કરું છું. તો આ રીતના મેં એક સેમ્પલ કટ કરેલું છે, તમારે આ રીતના સેમ્પલ કટ કરવાનું છે 8x8નું. હવે આપણે આગળના વિડીયામાં જોયેલું કે ગોળ ગળું કેવી રીતના બનાવવું, આજે ચોરસ ગળું કેવી રીતના બનાવવું એ બતાવું તમને. તો આ સેમ્પલને આપણે એક વખત ગળીમાં કરેલું છે. હવે આપણે જે આપણે ગળાની પહોળાઈ છે એ 2 ઇંચ લેવાની છે આ રીતના, ને આ રીતના લંબાઈ આપણે 4ની રાખીએ. આ રીતના આપણે ચોરસ ગળું બનાવવાનું છે, જે અહીંયા 2 લીધા અહીંયા આપણે અહીંયા 2 લેવાના છે. એકદમ ઇઝી મેથડથી બતાવું કે તમે આ રીતના ગળાના કોઈ બી શેપ શીખી શકો. આ રીતના તમે પહેલાં કાપડમાં શીખો ને પછી તમે તમારા મોટા કાપડમાં કરો, ડ્રેસ કે બ્લાઉઝમાં, તો તમારું કાપડ ખરાબ ન થાય. આવા ટુકડા આપણા ઘરમાં પડ્યા જ હોય છે. તો આ રીતના તમારે પહેલાં શીખવાનું હોય છે. પહેલેથી જે ભાઈઓ બહેનો શીખતા, સીધું નવું કાપડમાં તમે કરવાની કોશિશ કરો તો તમારું કાપડ ખરાબ થાય. આ રીતના આપણે ચોરસ દોરી લીધું છે, તમે જોઈ શકો છો. હવે આપણે આનું કટિંગ કરી લઈએ. આ રીતના આપણું ચોરસ ગળું તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક બીજો ટુકડો લેવાનો છે, એમાં આપણે ગળાપટ્ટીની ઉરેપટ્ટીમાં તમે આ વસ્તુ કરો તો તમારે અઘરું લાગે છે. આ રીતના આપણે ગળાપટ્ટી કટ કરવાથી તમને ઇઝી લાગે છે. તો આ રીતના એક વખત આ કાપડને ફોલ્ડ કરવાનું છે, પછી જે શેપમાં આપણે આ રીતના રાખેલું એ શેપમાં આપણે આ રીતના રાખી દેવાનું છે. આ ગળીવાળો ભાગ છે તો આ ગળીવાળો ભાગ જ હોવો જોઈએ. આ રીતના રાખીને જેવો શેપ છે એ જ શેપમાં આપણે આ રીતના કાપડ રાખીને આ રીતના શેપ દોરી લેવાનો છે. હવે આપણે અડધો અડધો ઇંચનું કાપડ રાખેલું છે, તમારે 1/2 ઇંચ જ છે. આ સાઈડ આપણે 1/2 ઇંચ રાખી દઈએ. હવે આને આપણે કટિંગ કરી લઈએ. આ રીતની મેથડથી તમે ઇઝીલી કોઈ બી શેપ હોય, અઘરો તોય તમે ઇઝીલી કરી શકો. આ રીતના આપણી ગળાપટ્ટીનું કટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ રીતના આપણે ફિનિશિંગ લેવાનું હોય છે. આમાં ફિનિશિંગ કેમ લેવું તમને બતાવી દઉં. હવે આપણે પહેલા જે પટ્ટી છે એમાં આપણે આ રીતના ફોલ્ડ કરી લેવાની છે. મેં વિરોધ કલરનો દોરો રાખેલો છે, તમારે એક જ કલરનો દોરો રાખવાનો, જેવો કાપડ છે એવી રીતના જ દોરો રાખવાનો છે. તમને દેખાય એટલા માટે મેં વિરોધ કલરનો દોરો લીધો છે. આપણે આ નાની નાની પટ્ટી આ રીતના ફોલ્ડ કરી લેવાની છે. આ રીતના આપણે ઝીણી ઝીણી પટ્ટી ફોલ્ડ કરવાની છે. તમે આનાથી વધારે પણ પટ્ટી રાખી શકો. આ રીતના અહીંયા ધાર છે એટલે મેં અહીં પટ્ટી ફોલ્ડ ન કરી. હવે આપણે આમાં ફિનિશિંગ લેવાનું છે. તો આ આપણે સીધું કાપડ હોવું જોઈએ ને આપણે આ પટ્ટી છે એ ફોલ્ડ કરેલી છે ઉપર હોવી જોઈએ. હવે ચોરસમાં આપણે સિલાઈ કેમ લેવી તમને બતાવી દઉં. તો આ રીતના સ્ટાર્ટ કરવાનું છે આપણે. આ રીતના આપણે સિલાઈ લેતી જવાની છે.
હવે જ્યાં ખૂણો આવે છે ત્યાં આપણે સોય અંદરની સાઈડ રાખવાની છે આ રીતના અંદર આ રીતના તો તમારે ચોરસ પડશે બાકી તમારે ગોળ થઈ જશે આ રીતના આપણે ચોરસમાં સિલાઈ લેવાની છે તમે જોઈ શકો છો હું કેવી રીતના સિલાઈ લઉં છું એ રીતના તમારે ચોરસ બનાવવાનું છે આ રીતના તમે બ્લાઉઝ કે ડ્રેસમાં ચોરસ ગળું આ રીતના બનાવી શકો એકદમ ઈઝી મેથડથી બતાવું છું આ રીતના સોય અંદર રાખવાની છે પછી આપણે આ રીતના કાપડને ફેરવી નાખવાનું છે અને પછી પાછું ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે આ રીતના કરવાથી આપણે સરસ મજાનું આપણું ચોરસ ગળું બનીને તૈયાર થઈ જાય મેં ચોરસ કલરની સિલાઈ આપણે કરતા શીખવાડ્યું સેમ્પલમાં એ વિડીયોનો જે જરૂર જોઈ લેજો એ કરેલો તમે સેમ્પલ હોય તો તમને જરૂર આવડી જાય ને ઝડપથી આવડી જાય હવે આ રીતના મેં સિલાઈ લગાવી લીધી છે હવે આપણે બધી જગ્યાએ આ રીતના કટ લગાવવાના છે સિલાઈમાં કટ ન લાગવા જોઈએ બાકી બધી આપણે આ રીતના કટ લગાવવાથી સરસ મજાનો આપણો શેપ આવી જાય એટલે કટ લગાવવા ફરજિયાત છે ખૂણો આવે છે ત્યાં ખાસ કટ લગાવવાના એનાથી આપણું કાપડ સરસ રીતે પલટી જાય આ રીતના આપણે બધી જગ્યાએ કટ લગાવી લીધા છે તમે જોઈ શકો છો હવે આપણે આ પટ્ટી છે એને અંદરની સાઈડ આ રીતના જવા દેવાની છે આ રીતના ને હવે આપણે ધારની સિલાઈ લગાવવાની છે તો સરસ મજાનું આપણું ચોરસ ગળું બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો આ રીતના આપણે એકદમ ધાર ઉપર સિલાઈ લગાવવાની તમે જે પહેલી વખત ભાઈઓ બહેનો શીખતા હોય એ ખાસ કોશિશ કરે કે ધાર ઉપર જ સિલાઈ લાગવી જોઈએ એક સરખી જ આવવી જોઈએ સીધી સીધી તો એનાથી આપણું ચોરસ ગળું કે કોઈ બી પેટર્નવાળું ગળું સરસ બનીને તૈયાર થઈ જાય આ રીતના આપણે ધારની સિલાઈ જ્યાં ખૂણો આવે છે ત્યાં સોય અંદર રાખવાની છે પછી આ રીતના કાપડ ફેરવી નાખવાનું છે ધારની સિલાઈ પણ એ જ રીતના આપણે લગાવવાની છે તો સરસ આપણો ચોરસનો શેપ આવી જાય આ રીતના આપણે પટ્ટી ફોલ્ડ કરતી જવાની છે અને સિલાઈ લગાવતી જવાની છે નીચેની પટ્ટીનું કાપડ આપણે ઉપર ન દેખાય એ રીતના આપણે ફિનિશિંગ લેવાનું છે આ રીતના સોય અંદર રાખીને પાછું ખૂણો આવે ત્યાં આ રીતના લઈ લેવાનું છે તમે જોઈ શકો છો ચોરસ મજાનું આપણું ચોરસ ગળું બનીને તૈયાર થઈ ગયું છે આ રીતના તમે ઇઝી મેથડથી ચોરસ ગળું બનાવી શકો ઘણા ભાઈઓ બહેનો મારા વિડીયા જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરેલા તો એ સબસ્ક્રાઈબ જરૂર કરી લે ભાઈઓ બહેનો ફ્રી છે એમાં એક રૂપિયાનો પણ ખર્ચ નથી આ રીતના અવનવા વિડીયાને ઇઝી મેથડથી તમે સીવણ ઘરે બેઠા શીખી શકો આ રીતના આપણે ચોરસ ગળું બની ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે બીજી સિલાઈ લગાવવાથી સરસ મજાનું આપણું ગળું બનીને તૈયાર થઈ જશે એક પ્રેશર ફૂટની જગ્યા રાખીને આપણે આ રીતના સિલાઈ લગાવવાની છે એક સરખું જ અંતર હોવું જોઈએ આ રીતના આપણે બીજી સિલાઈ લગાવવાથી નીચેની પટ્ટીનું આપણું ફિનિશિંગ સરસ મજાનું આવી જાય એમાં તમે હાથ સિલાઈ પણ કરી શકો અથવા આ રીતના સિલાઈ પણ લગાવી શકો આ રીતના તમે ફ્રોક છે કે ડ્રેસ છે તો નાની બેબીનું આ રીતના બનાવી શકો આ માપ લઈને જે મેં માપ બતાવ્યું આ રીતના તમે જોઈ શકો છો આપણું સેમ્પલ બનીને તૈયાર થઈ ગયું છે આ રીતના પ્રેક્ટિસ કરવાથી તમે સરસ મજાનું ગળું બનાવતા શીખી શકો ઇઝી મેથડથી તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો આ વિડીયો લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેનો કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જોવા ખૂબ ખૂબ ધન્યવાદ